जाके इम्प्रेस करना था, तो करी समझाओ मुझे। आ तो बहु लगभग हिंदू समाज माटे नो प्रश्न, केवल वैष्णव माटे न कही सकाय के जे धर्म मार्ग मा चालवा मांगे छे। आपणे त्यां भागवत जी मा पण आवे छे के ज्यारे कलियुग आव्यो राजा पासे, परीक्षित महाराज पासे, अने त्यारे कलियुगे हिंसा मा पण कलियुग ने स्थान आपवामां आव्युं छे। जो माणस अने एमां पण वैष्णव थया पछी कोई पण प्रकारनी जीव हिंसा, ए पण केवल પોતાના જીભના સ્વાદ માટે, તો આવું આવું તો ક્યારે વૈષ્ણવ હોઈ ન શકે। કદાચ કોઈ વ્યસન કરે તો ચલાવી લેવાય, પણ પોતાની જીભની લાલસા માટે કોઈની હત્યા કરે, કોઈનો વધ કરે, એ વૃત્તિ તો એક ભક્ત તરીકે બિલકુલ સ્વીકાર્ય નથી। અને એટલા માટે ઈંડામાં પણ જીવ હિંસા થાય છે, અને હિંસા થવાને કારણે આપણે ત્યાં કોઈ પણ એવા નિષિદ્ધ પદાર્થોનું સ્વીકૃતિ કરાતી નથી। એટલે કોઈ પણ વૈષ્ણવ હોય એને કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા પણ, આ પણ એક ખાસ ધ્યાન રાખજો, એ પણ યુએસએ યુકે આદિ વિદેશમાં રહેતા હોઈએ ત્યારે ઘણી બધી પ્રોડક્ટોમાં બધું ભળેલું હોય છે। ઇન્ડિયામાં તો હવે થોડા વર્ષોથી સારું છે કે ગ્રીન અને રેડ જુદા જુદા સિમ્બોલો સ્ટાર્ટ થઈ ગયા, લોકોને ખ્યાલ આવે છે, નહીં તો ઘણી બધી વસ્તુઓમાં આ નોન વેજીટેરિયન વસ્તુઓ ભળેલી હોય છે, અને લોકોને ખ્યાલ પણ નથી હોતો કે આમાં એ વસ્તુ છે, અને લોકો અજાણતામાં એનું ગ્રહણ કરી લે છે। એટલે હું તો ખાસ એ પણ અમિતભાઈને કહીશ કે ઇસ્કોન દ્વારા અને ઘણી વાર એવી પ્રોડક્ટોની ચાર્ટ બનાવવામાં આવતી હોય છે કે જેમાં પ્યોર વેજીટેરિયન વસ્તુઓ જ હોય અને નોન વેજીટેરિયન મિશ્રિત હોય, તો એનું પણ એક ચાર્ટ ઘણી જગ્યાએથી મળતા હોય છે। એવું પણ લોકોને શેર કરવું જોઈએ, જેથી લોકોને ખ્યાલ આવે કે અજાણતા પણ કોઈ અભક્ષ પદાર્થો પ્રવેશ નથી કરી રહ્યો। એક વસ્તુ યાદ રાખો, તમારું શરીર મૃતદેહોની ચિતા ન બનાવતા, તમારા શરીરને યજ્ઞ કુંડ બનાવ। કોઈ મડદાઓ ખાઈને તમારું શરીર, તમારી જાત એ ચિતા ને સ્મશાન ઘાટ બની જાય છે। પણ જયારે યજ્ઞની જેમ આહુતિ કરો છો અન્નની, ત્યારે આપણે ત્યાં તો પચામી અન્નમ ચતુર્વિધમ ભગવાન પોતે કહે છે કે હું એ અગ્નિ રૂપે બિરાજમાન છું, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત, હું ત્યાં છું અને એ જઠરાગ્નિ દ્વારા એને પચાવું છું। અને આપણે ત્યાં તો આપણી જાતને યજ્ઞ કુંડ બનાવવાની છે, સ્મશાન ઘાટ નથી બનાવવાનો, ચિતા નથી બનાવવાની, આ મરેલા જીવોને મોઢામાં નાખી ક્યાંક આપણી જાતને આપણે સ્મશાન ઘાટ અને ચિતા બનાવી રહ્યા છીએ લોકોની। આપણે તો યજ્ઞ કુંડ બનાવ પોતાની જાતને। પ્રાચીન સમયમાં જયારે માનવ આદિ કાળમાં હતો અને ત્યારે એ સંજોગોમાં રહેતો, ત્યારે તો એ નિર્વસ્ત્ર રહેતો, કેવી જાતથી રહેતો, પણ જેમ જેમ ઉત્ક્રાંતિ, એ કેવલ શરીરની નથી, વિચારોની પણ છે। વિજ્ઞાન કેવલ શરીરને માને છે, અધ્યાત્મ જગત એ વિચારોની પણ ઉત્ક્રાંતિને સ્વીકારે છે કે આજથી 50,000 વર્ષ પહેલા રહેલો માનવી, 5,00,000 વર્ષ પહેલા રહેલો માનવી અને આજનો માનવી, જયારે આટલી બધી સુંદર વસ્તુઓ કોઈને માર્યા વગર આપણું જીવન ચલાવી શકાય એવી સુવિધાઓ આજે છે, તોય આજના કાળમાં, કારણ કે આપણે જો કોઈ આતંકવાદી 10 માણસને મારી દે તો આપણે આમ બહુ હોવાપો કરી દીધી, 10 માણસ મરી ગયા, પણ એ જ માણસો રોજ કેટલાને મારતા હોય છે, ખાલી આકાર જ જુદો હોય છે, હિંસા તો હોય છે જ। જ્યાર સુધી હિંસા આકાર ઉપર આધાર રાખશો અને એના પરથી ભેદ ગણશો, ત્યાં સુધી હિંસા મુક્ત સમાજ નહીં થાય। કારણ કે જો તમારા ઘરમાં, તમારા રસોડામાં, રોજ તમારા બેટન પેટ ભરવામાં જો તમે કોઈ ને કોઈ હિંસાને સપોર્ટ કરો છો, તો તમે પછી આતંકવાદીઓને પણ ટોકવા માટે યા રોકવા માટે યા નિંદા કરવાનો અધિકાર એક ક્ષણે ગુમાવી બેસો છો। કારણ તમે હિંસાને સપોર્ટ કરો છો અને હિંસાને પ્રેરો છો, ખાલી આકાર જુદા છે। કોઈ મરઘાનો આકાર હોય, કોઈ માણસનો આકાર હોય, કોઈ બકરાનો આકાર હોય, કોઈ માણસનો આકાર હોય, ખાલી આકાર ભેદ જ છે। શાસ્ત્ર તો એમ કહે છે કે એ જીવાત્મા અને એ જ દુઃખ તો એને પણ થાય છે। તો કોઈને આટલું મોટું દુઃખ આપી, બે મિનિટ યા 5 મિનિટ જીભને સંતોષ આપવાનો કોઈ લોજિક બનતો નથી, કારણ કે એ ખાવા માત્રથી કેવી જીવ હિંસાને આપણે પ્રેરિત કરી રહ્યા છે। અને એટલા માટે આપણે જ વિચારવું, પ્રકૃતિ એ માણસને ઉત્ક્રાંતિ કરતા કરતા, કદાચ વિજ્ઞાન ઉત્ક્રાંતિવાદ માનો, કદાચ ધર્મ તો આપણે હિન્દુ ધર્મમાં તો માનતા નથી, પણ વિજ્ઞાનનો માનો તો પૂંછડું જતું રહ્યું, કોઈ એમ કહેતા લાત દાંત લાંબા હતા એ જતું રહ્યું, એટલે કે માણસ હવે કોઈ પશુને ન ખાય
એવી સુવિધાઓ મોઢામાંથી પણ જતી રહી. અને તમે બેઝિક વેજીટેરિયન અને નોન વેજીટેરિયન આખા પ્રાણી જગતમાં તમે જો તારણ કાઢો ને, તો જે માંસાહારી જીવો હશે ને, પશુઓમાં પણ તમે જોયું, એ જીભથી પાણી પીતા હશે, અને જે શાકાહારી હશે એ હોઠથી પાણી પીતા હશે. તમે ડિફરન્સ જોજો. જ્યારે જ્યારે આ બધા પ્રાણીઓમાં પણ તમે જોશો ને, જે માંસાહારી પ્રાણીઓ છે એ બધા જીભથી પાણી પીશે, તળાવમાં તમે પીતા એને જુઓ, અને જે શાકાહારી છે હોઠથી પીતા હશે. જે માણસ હોઠથી જલ પીએ છે, એટલે કે કુદરતી રૂપે પણ એ શાકાહારી રહે એવી સર્જન ભગવાને કરી દીધું છે. કદાચ પૂર્વકાલમાં આ બધા હશે, પણ હવે આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. અને મોટી વાત, જ્યારે આધ્યાત્મિક માર્ગમાં આગળ નીકળવું છે ત્યારે તો એ વસ્તુ બિલકુલ એક ભક્ત માટે તો સ્વીકૃત ન જ હોય કે એના થકી હિંસા થાય. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં તમે જુઓ ને, ગુસાઈજી ચમાર વૈષ્ણવ હતો અને ચામડાનું કામ કરતો, અને ગુસાઈજી પાસે આવ્યો અને કહ્યું કે મારે સેવક થવું છે. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એક જ શરત તને બ્રહ્મસંબંધ આપું, તું જીવ હિંસા નહીં કરે. અને પેલા એ વચન આપ્યું છે કે આજ પછી ક્યારે જીવ હિંસા નહીં કરું. તો જ્યારે આપણા ગુરુજનો આવા સંકલ્પ સાથે રહેતા હોય અને આવી પ્રેરણા આપણને આપતા હોય, અને આજનો સમાજ કે જ્યારે લોકો વધારે વિગન તરફ જઈ રહ્યા છે, એમને એમ લાગે કે આમાં પણ, એટલે કે જીવ હિંસા શાકાહાર થી પણ આગળ જઈ રહ્યા છે, કે એમાં પણ ક્યાંક કોઈને કઈક તકલીફ પડતી હોય તો આપણે એ રીતે નહીં જીવવું. તો પછી આપણે લોકો એક વૈષ્ણવ થઈ, વૈષ્ણવ પરિવારમાં જન્મ લઈ અને આવો વિચાર ખાવાનો આવવો, એ પણ એક અપરાધ છે. બને તો જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે, ધર્મના માર્ગમાં આગળ, અને એક આદર્શ માનવી, ધર્મને પણ આપણે કદાચ અત્યારે ન ચર્ચા કરી, પણ એક સારા માણસ બનવું છે તો એને કોઈ પણ પ્રકારની હિંસાને સપોર્ટ નહીં કરો, અને એને પ્રેરિત નહીં કરવા, યા એને સાથ નહીં આપવો જોઈએ. ઉલટાનું એનાથી લોકો કેમ મુક્ત થાય. હિંસક વૃત્તિ જ્યાં સુધી છે, આપણે ભલે અત્યારે પ્રાણી પશુઓની કહીએ, પણ એક વૃત્તિ તો હિંસક છે. એ વૃત્તિમાંથી સમાજને મુક્ત કરવાની જરૂર છે, તો જ આવતી સદી શાંતિ સમાજને મળશે. આ દુનિયાને શાંત કરવા માટે, લોકોના જીવનમાં શાંતિ લાવવા માટે આ હિંસક વૃત્તિમાંથી લોકોને મુક્ત કરવાની જરૂર છે. કારણ કે હિંસા એક કેવળ કોઈ ક્રિયા નથી, એ માણસની વૃત્તિ હોય છે હિંસક. અને એ હિંસક વૃત્તિમાંથી માણસ મુક્ત નહીં થાય તો દુનિયામાં પણ શાંતિ નહીં આવે. જો તમે ઈચ્છો છો કે આ દુનિયામાં યુદ્ધો ન થાય, લોકો એના માટે સરઘસ કાઢે છે, પણ એનું મૂળ બીજ ક્યાં છે? દરેક માણસની અંદર રહેલી હિંસાની વૃત્તિ, ત્યાંથી આ વૃત્તિ પેદા થાય. એ મોટા યુદ્ધો માણસની ભીતર રહેલી હિંસક વૃત્તિમાંથી પેદા થાય છે. તો કામ કરવું હોય તો ફ્લેગ લઈને એ બોર્ડર પર જવાની જરૂર નથી. દરેકની માણસની અંદર રહેલી એ વૃત્તિને સમાપ્ત કરો, અને વૃત્તિને સમાપ્ત કરવા માટે સત્સંગ, કથા, મંદિર અને વૈષ્ણવ સંઘની એકેડમી જેવા સ્થાનો બનશે તો સમાજમાં આવા પવિત્ર વિચારો ફેલાશે, અને તો જ જગતમાં કંઈક સારું કરી શકે. એટલે આ મંદિરો બાંધવે કોઈ ઈંટ ચૂના પથ્થરની દિવાલ નથી, એકેડમી બાંધવી એ કોઈ મકાન નથી. આ સમાજમાં એક વિચારધારાનું નિર્માણ કરવું એના કેન્દ્રો છે, એક ચેતનાનું નિર્માણ કરવું એના કેન્દ્રો છે. જ્યારે આની મહત્તા તમે સમજશો કે આની ઇમ્પેક્ટ સમાજમાં શું જશે, આની અસર સમાજ પર શું પડશે, ત્યારે તમને એમની મહત્તા સમજાશે કે આ બધા સ્થાનો બાંધવા આજની સદીમાં કેમ જરૂરી છે. કારણ કે વિશ્વ શાંતિ માટે ઈચ્છા રાખતો માણસ જો માનવના મનની શાંતિ માટેની કોશિશ નહીં કરે તો ક્યારેય પણ એ વિશ્વની શાંતિ માટે સફળ નથી થવાનો. અસ્તુ. ખૂબ આભાર, ધન્યવાદ. જે છે આપે બહુ સુંદર રીતે સમજાવ્યું કે કેવી રીતે શા માટે આપણે ન કરવું જોઈએ. તો આગળ વધતા એક ક્વેશ્ચન છે વૈષ્ણવનો, પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે જો નવું મકાન ખરીદવું હોય તો શું આવશ્યકતા, શું કરવું જોઈએ, અને વાસ્તુ પૂજન કરાય કે નહીં એઝ અ વૈષ્ણવ? આપણે ખાસ એ જાણી રાખવું કે આપણે વૈષ્ણવ છીએ પણ હિન્દુ પણ છીએ, એટલે વેદને માનનારા આપણે લોકો, ષોડશ સંસ્કારને માનનારા આપણે લોકો, શાસ્ત્રોમાં જે વિધિઓ બતાવી છે એ વિધિ આપણે ત્યાં પણ ગ્રાહ્ય છે. એટલે કે મુહૂર્ત શાસ્ત્ર હોય, વાસ્તુશાસ્ત્ર હોય, આદિ બધું જ આપણે ત્યાં ગ્રાહ્ય છે. કારણ કે ઉત્તમ જે વેદ શાસ્ત્રો હોય આપણને ઉત્તમ રીતે કાર્ય કરવાની પ્રવૃત્તિઓ આપી છે, તે અવશ્ય કરવી જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં વાસ્તુ પૂજન પણ જ્યારે ગ્રહ બનતું હોય ત્યારે કરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. ગ્રહ શાંતિ આદિ પણ આપણા પ્રસંગોમાં કરાતી હોય છે, અને જે એ વિધિ વિધાન, કારણ કે પ્રાયશ્ચિત કર્મ છે,
આપણે જયારે મકાન આદિ બનતું હોય ત્યારે કેટલી જીવ જીવાતો જીવ હિંસા થતી હોય અને એનું એક પ્રાયશ્ચિત રૂપે આપણે ત્યાં વાસ્તુ પૂજન ને આ બધું કરતા હોઈએ છીએ અને એટલા માટે ખાસ કરી શકાય છે, એમાં કોઈ દોષ નથી. જો આશ્રય અને ઉપયોગ આ બંનેનો ફરક સમજવો જોઈએ. આપણે બીમાર પડીએ, ડોક્ટર પાસે જઈએ, દવા ખાઈએ તો ડોક્ટરનો ઉપયોગ કર્યો કહેવાય, ડોક્ટરનો આશ્રય કર્યો ન કહેવાય. આશ્રય તો કેવલ ને કેવલ ઠાકોરજીનો છે, પણ મારા પ્રભુ મારા ઘરે પ્રસન્નતાથી બિરાજે એટલા માટે મારું ઘર સર્વ રીતે ઉત્તમ હોય. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક ત્રણેય રીતે એની પવિત્રતા હું સિદ્ધ કરું, કારણ કે મારા ઠાકોરજી એમાં બિરાજવાના છે. અને એટલા માટે જે નવા ઘર માટેના વિધિ વિધાનો છે આપણા હિન્દુ સમાજમાં એ કરવા જોઈએ. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તરીકે તો આપણે મહાપ્રભુજી શ્રીનાથજી અને યમુનાજીનું ચિત્ર પધરાવીએ, કુંભાદી તો જેમ આપણે રિવાજ છે પ્રમાણે કરતા જોઈએ, પણ પુષ્ટિમાર્ગી રીતે આપણે આ ત્રણ સ્વરૂપો પધરાવીએ. યમુનાજીના લોટીજી પધરાવી શકાય તમે, એ પોતાના ઘરમાં શ્રી યમુનાજી ભાગ્ય સૌભાગ્યના દાત્રી છે અને એટલા માટે યમુનાજીના લોટીજી પધરાવી 11 યમુનાષ્ટક કરો, સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરો, 41 પદના તમે પાઠ કરી શકો છો, ઘરની સુરક્ષા માટે નારાયણ કવચનો તમે પાઠ કરી શકો છો, અથવા સર્વથી ઉત્તમ જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આખો પાઠ કરો તો આખું ભાગવતજીનું પારાયણ આપણા ઘરમાં થયું એ બરાબર કહેવાય. તો એનાથી ઉત્તમ તો બીજી કઈ પવિત્રતા હોઈ શકે? તો જો પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ તમારા ઘરે પ્રવેશતી વખતે કરો તો એ પણ સર્વોત્તમ છે. અને યમુનાજીના લોટીજી ખોલી બધાને યમુના પાન કરાવો એટલે તમારું ઉત્તમ સુકન થયું કહેવાય, કારણ કે યમુના પાન એ ભાગ્ય સૌભાગ્યના દાત્રી યમુનાજી અને એમના પાન ઘરના સર્વ સદસ્યો કરે તો આપ. અને પછી જયારે બધું જ વાસ્તુ આદિ થઈ જાય પછી આપણા ઠાકોરજીને એમના સ્થાને આપણે વાસ્તે ગાસ્તે પધરાવવા જોઈએ અને ત્યાં ઠાકોરજીને તિલક આરતી આદિ કરી અને ઉપરણો કેસરી લાલ ઓઢાડી અને તે મંગલ સૂચક થાપા આપણે ત્યાં તોરણ લગાવવા જોઈએ, મેં આપણે દહેલી જ માંડવી જોઈએ. અને આવા જે શુભ સૂકનો આપણે ત્યાં શાસ્ત્રો એ કયા છે, મંગલ સૂચકો જેને કયા છે, સાથીઓ આદિ કરતા હોઈએ છે, અષ્ટદલ આદિ કરતા હોય, જો મંદિરની પધરાવવાનું હોય ત્યાં પેલા અષ્ટદલ કરીએ અને એવા જે શુભ સંકેતો છે આ બધું કરી અને આપણા ઘરની પવિત્રતા અને શુભતા આપણે જાળવી શકીએ છીએ. પ્રભુએ કહ્યું કે મારું ભોજન તો ક્યારનું તૈયાર છે? અરે અહીંયા તમને કોણ કરાવશે? પ્રભુ કે મારો રાજભોગ તૈયાર છે. સાતકીને કહ્યું રથની લગામ ખેંચ, સાતકી રથની લગામ ખેંચી છે, પ્રભુ બિરાજમાન થયા અને કહ્યું કે વિદુરજીના ઘર તરફ રથ લઈ જાઓ. રથ આગળ વધ્યો ત્યાં વિદુરજી પોતાના મનમાં અનેક પ્રકારના મનોરથો કરી રહ્યા હતા. માળા કરવા માટે બિરાજમાન થયા છે વિદુરજી, પ્રભુના નામનું ઉચ્ચારણ કરી રહ્યા છે, સુલભાજી સ્નાન કરવા માટે પધાર્યા છે. અને વિચાર તો કરો, આપણે માળા ફેરવતા હોઈએ, શ્રી કૃષ્ણ શરણમાં માં શ્રી કૃષ્ણ શરણમાં, અને દરવાજો ખટખટે, દરવાજો ખોલી અને સામે ઠાકોરજી ઉભા હોય, કેવી પરિસ્થિતિ લાગે, કેવો અનુભવ થાય? એમ જ વિદુરજી પ્રભુના નામની માળા કરી રહ્યા છે, દરવાજો ખટખટ્યો, જ્યાં ખોલ્યો, ધન્ય આજની ગલિત રહી આમણી, હરે ધન્ય આજની ગલિત રહી આમણી, હારે મારો વાલોજી પધાર્યાની, વધામણી હોજીરે વધામણી હોજીરે, ધન્ય આજની ગલિત રહી આમણી. મિલે ગોપાલ સોહી દિનની કો, જે દિવસે પ્રભુ પધારે તમારા ઘરે, જયારે જયારે પુષ્ટાવીને ઠાકોરજી પધાર્યા, તમારું ઘર બ્રજ બનાવ્યું ઠાકોરજી, લોકો મુહૂર્ત જોતા હોય કે સારું ચોગડીઓ આવશે પછી પ્રભુને પધરાવીશ, અરે ઠાકોરજી પધરાવવાની ઈચ્છા થઈ એનાથી ઉત્તમ બીજું ચોગડીયું કયું હોય? પ્રભુને પધરાવવાનો ભાવ થયો એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. હું તો બદલી ના સ્તંભ રૂપાવતી, હારે મારા વાલજીના મંડપ રચાવતી હોજીરે, રચાવતી હોજીરે, ધન્ય આજની ઘડી તે રડી આમણી, આજની ઘડી તે રડી આમણી. વિદુરજી અવાજ લગાવી, અરે સુલભા દેખ પ્રભુ પધારે હે. કહેવાય કે જેવી અવસ્થામાં હતા સુલભાજી દોડતા દોડતા આવ્યા, પ્રભુને પધરાવીને લાવ્યા, સિંહાસન પર રેશમી જાજમ બિછાવી પ્રભુને પધરાવ્યા. અને સુલભાજી ને વિદુરજી તો બસ ટગર ટગર પ્રભુના મુખારવિંદની સામે જોઈ રહ્યા.
પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ, અડધો કલાક થયો, પ્રભુને થયું આજે ઉપવાસનો જોગ લાગે છે. દિમેરીને કહ્યું, કાકાજી ભૂખ લાગી છે, ભોજન છે? અરે સુલભાજી કહેવા લાગ્યા, પ્રભુ આજ તો અમારું મનોરથ હતું, આપ અમારા ઘરે પધારો, અમારે ત્યાં આરોગો, એ જ તો અમારો ભાવ હતો. સુલભાજી દોડતા ગયા, પ્રસિદ્ધ કથા છે, કેળા લઈને આવ્યા, છોલ્યા, દ્રષ્ટિ તો પ્રભુ સામે છે, કેળું ફેંક્યું, છાલ પ્રભુને આપી. પ્રભુ વિચાર કરે, છાલને જુએ અને સુલભાજીના મુખને જુએ, આંખોમાં ભાવ વિભોરતા દેખાય. યાદ આવ્યા વચનો કે ભગવદ્ ગીતાજીમાં મારે બોલવાનું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મનઃ. જે ભાવપૂર્વક મને ધરશે ને, ભલે પત્ર હોય, પુષ્પ હોય, ફલ હોય, જલ હોય, હું આરોગીશ. અને પ્રભુ એ છાલ લઈને આરોગવા લાગ્યા. બીજું કોળું કેળું છેલ્યું, છાલ્યું, કેળું ફેંક્યું, છાલ, પ્રભુ આરોગ્ય. ગઈ દ્રષ્ટિ વિદુરજીની, અરે સુલભા શું કરે છે, આમ પ્રભુને આરોગવાય, લાવ હું આરોગાવ. બુદ્ધિપૂર્વક બધી છાલ ઉતારી, છાલ ફેંકી, કેળું લઈને પ્રભુને ધર્યું. પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી ને એ કેળામાં નથી. જે કાકીનો ભાવ હતો ને, બહુ બુદ્ધિ વાપરો એટલે ભાવ ઘટી જાય. આમની નિર્દોષતા, એની મીઠાશ જે છાલમાં હતી એ કેળામાં નથી લાગતી. ધન્ય આજની ઘડી તે રળે આમણી, આજની ઘડી તે રળે આમણી. હરે હું તો મોતીના ચોક પુરાવતી, હરે હું તો મોતીના ચોક પુરાવતી. હરે મારા બાલાજીની આરતી ઉતારતી હોજી રે, ઉતારતી હોજી રે. ધન્ય આજની ઘડી તે રળી આમણી, ધન્ય આજની ઘડી તે રળી આમણી. પ્રભુ પધારે એનાથી ઉત્તમ બીજી ક્ષણો શું હોય? જે દિવસે પ્રભુ મળે જીવનમાં એનાથી ઉત્તમ બીજી કોઈ ઘડી, જે દિવસે સેવા મળે એનાથી ઉત્તમ કોઈ ઘડી. પ્રભુ પધરાવ્યા, નક્કી કરવામાં આવ્યું કે હવે યુદ્ધ થશે. વિદુરજીને થયું, મારે ભાઈઓને લડતા જોવા નથી. અને વિદુરજી એ જ સમયે યાત્રા કરવા માટે નીકળી ગયા. ઘણાને ભાઈઓને લડાવવામાં મજા આવે, પણ આ તો વૈષ્ણવ છે. વૈષ્ણવને ન લડવામાં રસ છે, ન લડાવવામાં રસ છે. વિદુરજી તો યાત્રા કરવા નીકળી ગયા. 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી છે. જ્યાં જ્યાં જે જે કુંડમાં જે જે નિયમો હોય, દાનના, વ્રતના, પાઠના, એ બધા જ નિયમો પાળતા પાળતા વિદુરજી યાત્રા કરે છે. અહીંયા મહાભારતનું યુદ્ધ પણ થઈ ગયું, પ્રભુ પણ સ્વધામ પધારી ગયા. પરિભ્રમણ કરતા કરતા ઉદ્ધવજી સાથે વિદુરજીનો મેળાપ થયો અને ઉદ્ધવજીએ બધો જ વૃત્તાંત વિદુરજીને કહ્યો. અને જ્યાં સમાચાર સાંભળ્યા કે પ્રભુ સ્વધામ પધારી ગયા છે, અને સમાચાર સાંભળતાની સાથે વિદુરજીનું હૃદય ભરાઈ, અરે પ્રભુ છોડીને ગયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે આપ કેવા ભાગ્યશાળી છો વિદુરજી, લોકો અંત સમયમાં પ્રભુને યાદ કરે, પણ આપ એવા ભાગ્યશાળી છો કે પ્રભુ એમના અંત સમયમાં આપને યાદ કરતા હતા. અને આપનું નામ લેતા લેતા મને પ્રભુએ કહ્યું કે જ્યારે વિદુરજી મળે ને તો એમને સંદેશો આપજો કે મૈત્રીજીને જઈને મળે, મેં એમના માટે સંદેશો રાખ્યો છે. વિદુરજી ચાલતા ચાલતા આવ્યા મૈત્રીજી પાસે. વૈષ્ણવનો મેળાપ થયો, પ્રસન્નતા વ્યક્ત થઈ. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. ઘરમાં વૈષ્ણવ આવે તો કેવો આનંદ આવે. આપણે ત્યાં તો કહેવાય કે વૈષ્ણવ આવે એટલે પ્રભુના આવવાની વધાઈ છે, અને એમાં પણ મહાપ્રસાદ લેવા બેઠા હોય ને એ સમયે જો અચાનક વૈષ્ણવ આવે તો તો આપણે ત્યાં કહેવાયું કે એવું માનજો કે આજે ઠાકોરજી રાજભોગ પ્રેમથી આરોગ્યા છે. પ્રભુ પ્રસન્નતામાં બિરાજે છે એનું સૌથી મોટું પ્રમાણ કે તમારા ઘરે વૈષ્ણવ આવે. જો તમારે ઘરે વૈષ્ણવ ન આવતા હોય તો એવું માનજો કે હજી ઠાકોરજી પૂર્ણ પ્રસન્નતામાં નથી. અને પહેલા તો આપણે ત્યાં એ રિવાજ હતો, હોટલો અને મોટલો તો હવે આવી, એકબીજાના ઘરે રોકાતા. જો વર્ષે એક મહેમાન પણ તમારે ત્યાં રોકાવા ન આવતું હોય તો થોડું વિચારવું જોઈએ.
તમે જેમ જેમ સુખી થયા એમ તમારા સંબંધો ઘટી ગયા કે તમારા સંબંધો લોકો સાથે વધ્યા છે? વિચાર, જેટલા જેટલા તમે સુખી થયા એટલા મિત્રો વધ્યા છે કે દુશ્મનો વધ્યા છે? વિચારજો, કારણ કે જીવનનો દિશા કઈ તરફ જઈ રહી છે? આજે શું મહેમાન ઘરે આવે તો આપણને ગમે છે? તમારું જ ઘર છે પણ વાપરો તો પૂછી લેજો. આપણે કઈ તમારું જ ઘર છે પણ અડતા પહેલા પૂછી લેજો. મહેમાન આવે એ આપણી સંપત્તિ કહેવાતી. જેના ઘરે મહેમાન આવે તો ભગવાન આવ્યા એ બરાબર છે. વિચાર કરજો, આપણા ઘરે મહેમાન આવે છે કે નહીં? અને નથી આવતા તો શા માટે નથી આવતા? આપણે બીજાનું વાંક કાઢતા હોય કે હવે લોકો અમારી ઈર્ષ્યા કરે છે. ક્યાંક આપણામાં તો ખામી નથી ને? વિચાર કરજો. અને એમાં પણ વૈષ્ણવ આવે તો અહો ભાગ્ય. આપણે ત્યાં તો કહેવાય રોજ એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવો જોઈએ. આપણે 84-252માં તો તમે જુઓ વૈષ્ણવના નિયમ હતા, જ્યાં સુધી વૈષ્ણવને મહાપ્રસાદ ન લેવડાવે ત્યાં સુધી અન્ન ન લેતા. એવો ભાવ, શ્રદ્ધા સાથે આપણું કંઈ ઘટી જવાનું નથી કોઈને આપવાથી. આ એક બહુ મોટી એક માન્યતા, કોઈ ઘટી જશે લઈ જશે કાંઈ જવાનું નથી. તમારા ભાગ્યમાં જે ઠાકોરજીએ લખ્યું છે ને એમાં કંઈ ઓછું નથી થઈ જવાનું. આપતા શીખો, વાંટતા શીખો. બહુ વ્યવહારમાં રહેવાથી અલૌકિકતા ઘટી જાય છે. બહુ વ્યવહાર ઉઠાવ ને લોકો તો ગુરુજનો સાથે અમે હવેલીએ ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, હવે ચા પીવા આવે છે લોકો. ગુરુ અમને ફોને ના કરે, અમને આમે ના કરે. બહુ વ્યવહારમાં નહીં રહેવું, કારણ કે બહુ અલૌકિક લોકો સાથે વ્યવહાર સાચવવાની કોશિશ કરશો ને તો લૌકિકતા આવી જશે અને તમારી અલૌકિકતા ઘટી જશે. એમ જ જે બહુ ભાવવાળા વૈષ્ણવ હોય, ભગવદી વૈષ્ણવ હોય, સેવામાં અવિરત રહેતા હોય, એવા વૈષ્ણવ સાથે પણ બહુ લૌકિક વ્યવહારની અપેક્ષા નહીં રાખવી, કારણ કે એની સેવામાં છે, એની ભક્તિમાં છે. આમ આવ્યા નહીં, આમ જમ્યા નહીં, આમ કર્યા નહીં, એવું બહુ લૌકિક ભાવ કોઈ ભગવદી સાથે નહીં રાખે. એના ભજનમાં ભંગ પડે એ તમારા લૌકિક વ્યવહારની અપેક્ષાને કારણે તો એ દોષ તમને લાગશે. વૈષ્ણવ ઘરે આવે તો કેવો આનંદ આવે, ઉમળકો આવે. શું મહેમાન આવે તો તમને એવો આનંદ થાય છે? વિચાર કરજો. સમાજ સમૃદ્ધ બને, સ્વસ્થ બને, સ્વીકારતો થાય, આવકારતો થાય. જ્યાં મૈત્રેયજીને મળ્યા, 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, હરી સે હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. આપણે ત્યાં તો કહ્યું 4 મિલે, 2 આંખવાની ને 2 સામે વૈષ્ણવની તો 64 ખીલે, 32 દાંત એના ને 32 દાંતાના. 4 મિલે 64 ખીલે, 20 રહે કર જોડ, 10 આંગળીઓની 10 આંગળીઓની. હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. 3.5 કરોડ રૂવાડા એના અને 3.5 કરોડ રૂવાડા આના. રોમ રોમ પ્રફુલ્લિત થઈ જાય જે દિવસે વૈષ્ણવ સામેથી મળે. લોકો કહે કે સત્સંગ નથી મળતો, સારા માણસો નથી મળતા. તકલીફ શું છે કે આપણે બધા ઈચ્છીએ શું છે કે એક જ ડાળમાં કેરીએ ઉગે, ચીકુએ ઉગે, કેળુએ ઉગે, અનાનાસે ઉગે, બધું જ એક ડાળમાં ઉગવું છે. સંભવ છે? એમ જ બધા સદગુણ એક વ્યક્તિમાં મળે જરૂરી નથી. એક ડાળમાં બધું ન ઉગી શકે પણ એક થેલીમાં બધું આવી શકે. તમે એવી થેલી લઈને ફરો કે ક્યાંક કેળું દેખાય તો કેળું મૂક્યું, ક્યાંક સફરજન દેખાય તો સફરજન. એક થેલીમાં બધું ભેગું કરી શકાય પણ એક ડાળમાં ન ઉગાડી શકાય. આપણે બધા એ કલ્પનામાં છીએ, કોઈ એક એવું વ્યક્તિ મળે કે જેમાં બધા જ સદગુણ હોય તો આવું સંભવ નથી. પણ તમારા વિચારોની થેલી, તમારી ભાવનાની થેલી એવી રાખો જ્યાં પણ સદગુણ મળે એને સ્વીકારી લો. અને સત્સંગ એટલે સદગુણોનો જ સંગ, કોઈ વ્યક્તિનો સંગ નહીં. તમે આ કીર્તન ભલે સારું ગાય પણ ક્રોધી બહુ છે તો એ વ્યક્તિ સાથે ક્રોધ થાય એવી ચર્ચા કરવી જ નહીં, કીર્તનની બાબતની જ ચર્ચા કરવી. કોઈ શ્રીંગાર બહુ સુંદર બનાવે, બહુ લોભી છે, પણ એ વ્યક્તિ મળે તો એની સાથે શ્રીંગારની જ ચર્ચા કરવી, બીજે વિષયની વાત જ નહીં કાઢે. જે વ્યક્તિમાં જે સદગુણ હોય એ જ વિષયની વાત કાઢવી, એ બીજી વાત કરવા લાગે ત્યારે જય શ્રી કૃષ્ણ કરી નીકળી જો. એની જે આવડત છે, એના જે ગુણ છે, એની સાથે એ જ ચર્ચા કરવા. સદગુણોનો સંગ એ જ સત્સંગ છે.
वैष्णव आवे वार हो वारी इन वल्लभी इन पर अपने तन को करूं बिछोना शीश धरूं इनके चरणन हरिराय जी जेवा महापुरुष कहे न कि मारू तो देहनी छाल काढ़ी ने मुकी दऊं जो वैष्णव मार आंगणे आवे मंडल मध्य विराजत गिरधर प्रभु क्या छे वैष्णव ना हृदय में